રાજ્ય અને આ રાજસ્થાન રાજ્યની અંદર આવે જોધપુર, ત્યાંના એક વતની કે જેનું નામ છે કૈલાસ સાંખલા. નામ શું છે એનું? કૈલાસ સાંખલા. આ વ્યક્તિ છે ને એ પોતે વન વિભાગના ઓફિસર તરીકે, આ વ્યક્તિ જે છે એ વન વિભાગના ઓફિસર બરાબર, સિવિલ સેવામાં જોડાયેલા વ્યક્તિ છે અને વન વિભાગના ઓફિસર તરીકે પોતે કાર્યરત. અને આ વ્યક્તિ જે છે એમણે વાઘના સંરક્ષણને લઈને પ્રયાસો કર્યા બરાબર. આ વ્યક્તિ જે છે એણે વાઘના સંરક્ષણને લઈને પ્રયાસો કર્યા, એમણે મૂલ્યાંકન કર્યું કે ભાઈ વાઘ જે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે તો એની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે, તો એની સંખ્યામાં વધારો થાય એ માટે એણે મૂલ્યાંકન કર્યું. અને મૂલ્યાંકન કરીને એમણે સરકારશ્રીને એ રીતની બાબત છે રજૂ કરી કે ભાઈ આપણે વાઘના સંરક્ષણ માટે કંઈક વિચારવું જોઈએ. અને એ સમયગાળા દરમિયાન સરકારશ્રીએ ખાસ કરીને કૈલાસ સાંકળાનો જે અહેવાલ છે, જે રિપોર્ટ છે, એને ધ્યાને લઈને વાઘનું સંરક્ષણ કરવા માટેનો નિર્ણય લીધો. અને આ સંરક્ષણના ભાગરૂપે 1973માં એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, જે પ્રોજેક્ટનું નામ છે ટાઈગર પ્રોજેક્ટ. તો બેટા ખાસ યાદ રાખવાનું છે કે 1973માં ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો હતો. મોસ્ટ એમપી ઘણી બધી પરીક્ષાઓની અંદર પૂછાય છે ટાઈગર પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો, તો કે 1973ની અંદર શરૂ કરવામાં આવેલો હતો. ઓકે, કારણ શું હતું? વાઘની ઘટતી જતી જે વસ્તી છે ને એમાં વધારો થાય એટલા માટે વાઘનું સંરક્ષણ થાય, એના કુદરતી આવાસો રહેઠાણ છે, એના અવરજવરના માર્ગો છે, એનો ખોરાક છે, એને પાણીની વ્યવસ્થા છે, એને અનુકૂળ આબોહવા છે એ પ્રાપ્ત થાય એ માટે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો હતો. ક્યારે? તો કે વર્ષ 1973માં. ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? વર્ષ 1973માં શરૂ કરવામાં આવેલો હતો. આ એક વસ્તુ ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે. ક્લિયર થાય બધા વિદ્યાર્થી મિત્રોને કે શા માટે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, એમાં નેતૃત્વ કોનું હતું? તો કે કૈલાસ સાંખલાનું હતું. ક્યારે શરૂ થયો? 1973માં શરૂ થયો છે. અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો એક થંબનેઇલ ઇમ્પ્રેસ આપી દેજો. ચલો, અહીંયા સુધી બધાને ક્લિયર છે? ચલો, અહીંયા સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર. તો આપણે થોડાક અહીંયાથી આગળ વધીએ. ઓકે, ખૂબ સરસ રોશની મારવાણીએ પરફેક્ટ આન્સર આપ્યો છે કે ટાઈગર પ્રોજેક્ટ છે 1973માં શરૂ થયો. તો સૌ પ્રથમ વખત બહુ મહત્વની ઇન્ફોર્મેશન આપી છે, સૌ પ્રથમ વખત 1 એપ્રિલ 1973 ત્યારથી આ ટાઈગર પ્રોજેક્ટ જે છે એ શરૂ કરવામાં આવેલો હતો. ટાઈગર પ્રોજેક્ટ શરૂ ક્યાં કરવામાં આવેલો? ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો ઉત્તરાખંડ રાજ્યમાં, ઉત્તરાખંડ રાજ્યની અંદર શરૂ કરવામાં આવેલો છે. ઓકે, ઉત્તરાખંડ રાજ્યમાં પર્ટિક્યુલર કઈ જગ્યાએ? તો કે એક નેશનલ પાર્ક છે જેને તમે બધા જ વિદ્યાર્થી મિત્રો સારી રીતે ઓળખો છો. કયું છે? તો કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક. જીમ કોર્બેટ નેશનલ પાર્ક. આ નેશનલ પાર્કની અંદર સૌ પ્રથમ વખત 1973માં ટાઈગર પ્રોજેક્ટ અંતર્ગત વાઘનું સંરક્ષણ જે છે એ કરવામાં આવ્યું. મતલબ કે ટાઈગર પ્રોજેક્ટ સૌ પ્રથમ વખત ક્યાં કરવામાં આવ્યો? શરૂ જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં શરૂ કરવામાં આવેલો હતો. ક્લિયર? હવે થોડી ઘણી વાત છે ને બેટા, આપણે વાત કરવી છે આ કૈલાસ સાંખલા વિશે કે ભાઈ કૈલાસ સાંખલા કોણ છે. તો કૈલાસ સાંખલા છે બેટા, એનો જન્મ થયેલો છે જોધપુરમાં. ક્યાં થયેલો છે? જોધપુરમાં એનો જન્મ થયેલો છે. જોધપુર એટલે કે રાજસ્થાનની અંદર એમનો જન્મ થયેલો છે. આ વ્યક્તિ 1952થી છે એ સિવિલ સેવાની અંદર જોડાયેલા હતા, ખાસ કરીને વન વિભાગમાં એ વ્યક્તિ છે જોડાયેલા હતા. એ વ્યક્તિએ ઘણા બધા પ્રાણીઓ પ્રત્યે જે છે એ જીવદયા પણ દાખવેલી છે, સાથે સાથે વાઘના સંરક્ષણ માટે અથાગ પ્રયત્ન પણ કરેલા છે. અને એમના જે હેતુ થકી ટાઈગર પ્રોજેક્ટ જે છે એ સરકારશ્રી દ્વારા 1973ના સાલમાં શરૂ કરવામાં આવેલો હતો. માટે બેટા યાદ રાખવાનું છે આ કૈલાસ સાંખલાને ટાઈગર મેન તરીકે ઓળખવામાં આવે છે, કે ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કૈલાસ સાંખલાને ઓળખવામાં આવે છે. બધા જ વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરશે, ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાલો ફટાફટ કમેન્ટ કરજો. ચાલો, ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચલો ઝડપથી, ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચલો, ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે?
કૈલાસ સાંખળાને કોને ઓળખવામાં આવે છે? કૈલાસ સાંખળાને ઓળખવામાં આવે છે. ખાસ કરીને વન્ય જીવો પ્રત્યે એમણે જે છે ખૂબ જ પ્રેમભાવ જીવદયા દાખવેલી છે. સાથે સાથે રાજસ્થાનના સારિસ્કા છે, રણથંબોર છે, ભરતપુર છે વગેરે જેવા ક્ષેત્રની અંદર એમણે અધિકારી તરીકે પણ સેવા આપેલી છે. સિવિલ સેવામાં વન વિભાગ સાથે જોડાયેલા વ્યક્તિ છે. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે એને ઓળખવામાં આવે છે. બેટા, વન વિભાગ સાથે સંકળાયેલા અને વન્ય જીવો પ્રત્યે અથાક પ્રયત્નો કરનારા આ જે વ્યક્તિ છે કૈલાસ સાંખલા, એમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવેલો. તો વર્ષ 1992 માં એમને પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત થયેલો છે. આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો કે 1992 ના વર્ષમાં એને પદ્મશ્રી એવોર્ડ છે એનાયત કરવામાં આવેલો હતો. કોને? તો કે કૈલાસ સાંખલાને. ચલો, મારો ક્વેશ્ચન